નમસ્તે મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ આરપીએલ શિયોમ એકેડેમી. મિત્રો, આજે આપણે એવા એક ટોપિક તરફ જઈ રહ્યા છીએ જે ખરેખર એટલો બધો ઉપયોગી છે કે એની વાત ન પૂછો. આપણે એનું મહત્વ આજ સુધી જાણ્યું જ નથી, અથવા જાણ્યું છે તો એને સિરિયસલી લીધું જ નથી. ખરેખર અંગ્રેજી શીખવું એ એટલું બધું ઇઝી છે કે ન પૂછો વાત. ક્રિયાપદોની અહીંયા વાત કરીએ કે એક આત્મા સમાન કામ કરે છે અંગ્રેજીમાં. કરતા છે મતલબ કોઈ ક્રિયા કરવા વાળો છે, પણ જો ક્રિયા જ ન થાય તો સમજો વાક્ય બને ના બને. તો એવા ક્રિયાપદો મેં અંદાજિત અહીંયા એવું એક વાક્ય લખ્યું છે, અને થોડા સમજી લઈએ પહેલા. યુ કેન મેક 500 to 5000 સેન્ટેન્સીસ યુઝિંગ 50 વર્બ્સ. તમે માત્ર 50 ક્રિયાપદો યાદ રાખી લો ફ્રેન્ડ્સ, તો તમે ખરેખર ઘણા બધા વાક્યો બનાવી શકો. અહીંયા મેં માત્ર આંકડો જ લખ્યો છે, પણ એ આંકડાની કોઈ લિમિટ નથી. અહીંયા 50 થી વધારે કદાચ ક્રિયાપદો હશે, મેં અંદાજે તેમને લખી કાઢ્યા છે. એને આપણે એકવાર નજર કરી લઈએ. અરાઈવ એટલે આવી પહોંચવું, બીકમ એટલે બનવું, બિગિન એટલે શરૂ કરવું, અરેસ્ટ એટલે ધરપકડ કરવી, કમ એટલે આવવું, ગો એટલે જવું, કટ એટલે કાપવું, કૂટ એટલે મૂકવું, ઈટ એટલે ખાવું, રાઈટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, ડુ એટલે કોઈ ક્રિયા કરવી, ડ્રો એટલે દોરવું, ડ્રિંક એટલે પીવું, ફીલ એટલે અનુભવવું, લાગણી થવી, ફાઇન્ડ એટલે શોધવું, બ્રિંગ એટલે લાવવું, બાય એટલે ખરીદવું, સેલ એટલે વેચવું, ફ્લાય એટલે ઉડવું, વોશ એટલે ધોવું, ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું, વિયર એટલે પહેરવું, ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું, વેઇટ એટલે રાહ જોવી, ફિનિશ એટલે પૂર્ણ કરવું, મેક એટલે બનાવવું, હિયર એટલે સાંભળવું, ટીચ એટલે શીખવવું, સ્લીપ એટલે સૂવું, ઊંઘવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ટોક એટલે વાત કરવી, આસ્ક એટલે પૂછવું, ટેલ એટલે કહેવું, ગેટ એટલે મેળવવું, વિન જીતવું, લૂઝ હારવું, લાઈવ લાઈવ એટલે જીવંત પણ થાય, અને લીવ લીવ એટલે રહેવું પણ થાય. લીવ આને પણ લીવ કહેશું, આને પણ લીવ કહેશું. આ લીવનો મતલબ છોડીને જવું. હાઇડ એટલે સંતાડવું, અવેક એટલે ઉઠવું, જાગવું, બ્લો એટલે ફૂંકવું, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ડ્રાય એટલે સૂકવવું, બાઇટ એટલે કરડવું, બેટ એટલે શરત લગાવવી, ડીગ એટલે ખોદવું, વોટર એટલે પાણી પાવવું, પ્લાન્ટ એટલે છોપવું, રોકવું, ડ્રાઈવ એટલે ચલાવવું, હંકારવું, ફાઇટ એટલે લડવું. ને આપણે પણ અંગ્રેજીમાં લડવાનું છે. જી જાન લગા દેંગે લેકિન હારેંગે નહીં, એવી રીતે અહીંયા મિત્રો મેં જે વાત કરી છે, આ જે ક્રિયાપદો તમારી સામે છે, હું તમને એક એક્ઝામ્પલો સાથે અહીંયા સમજાવીશ. ઘણા બધા એક્ઝામ્પલ કે તમે ધારો એટલા વાક્યો આટલા જ ક્રિયાપદો પરથી બનાવી શકો. માત્ર યાદ રાખવાનું છે કરતા બનાવો. કરતા કોને બનાવો? કોઈ પણ ને બનાવી શકો. રમેશભાઈ, કાજલબેન, કેતકીબેન, રાહુલભાઈ, ધર્મેશભાઈ, વિવેકભાઈ, આનંદભાઈ, મેહુલભાઈ, કોમોલિકા, કાજલ, ભવ્યા, દ્રવ્યા, કોઈ પણ ને બનાવો. કરતા તમારા અઢળક બને તો વાક્યો તમારા અઢળક બને. મિત્રો જોઈએ, અરાઈવ એટલે આવવું. રાજુ મારા ઘરે આવે છે. રાજુ arrives at my house. રાજુ મારા ઘરે આવે છે. મિત્રો ગુજરાતીમાં રાજુ મારા ઘરે આવે છે. તમારે માત્ર યાદ શું રાખવાનું છે? કરતા આગળ, પછી ક્રિયાપદ તરત પછી, અને જે સ્થળ કે અન્ય શબ્દો જે છે એ અંતે. ગુજરાતીમાં આપણે વચ્ચે બોલીએ છીએ, અંતે લેવાનું છે. અને ગુજરાતીમાં આવે છે છેલ્લે છે, અને આપણે કરતા પછી તરત લેવાનું છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું વાક્ય હું બનાવું છું, ધ્યાન રાખજો. હવે આઈ ને કરતા બનાવો. આઈ બીકમ અ પોલીસ ઓફિસર. પોલીસ ઓફિસર, હું પોલીસ ઓફિસર બનું છું. હું પોલીસ ઓફિસર બનું છું. અથવા તો બીકેમ ભૂતકાળ કરી દો, હું પોલીસ ઓફિસર બન્યો. રાજ અરાઇવ્સ એટ માય હોમ, કાજલ અરાઇવ્સ એટ માય હોમ, ધે અરાઇવ, ધે હોય તો એસ ઈ એસ નીકળી જાય, ધે અરાઇવ
एट माय होम तो आवा अराइव पर थी कितना बड़ा वाक्य बने प्रेम जी भाई अराइव्स एट माय होम शीला बेन अराइव्स एट माय होम कितना बने ध्रुमिल बिकेम अ पुलिस ऑफिसर ध्रुमिल पुलिस ऑफिसर बनो राजेश भाई बिकेम अ पुलिस ऑफिसर राजेश भाई पुलिस ऑफिसर बना त्रीजो वाक्य केतकी विल बिकम एन आर्टिस्ट केतकी कलाकार बनशे मेहुल कलाकार बनशे मेहुल विल बिकम एन आर्टिस्ट चौथो वाक्य लईए आमा करता तमे जेटला बधा मूको बिकम परथी वाक्य बने हवे बिगिन परथी वाक्य बनावीए धनुष बिगिन्स हिज वर्क धनुष तेनु काम चालू करे छे धनुष तेनु काम शुरू करे छे पांचवो वाक्य कोमल विल बिगिन हर ऑफिस वर्क कोमल शुरू करशे तेनु ऑफिस नु कार्य भविष्यमा એટલે કે विल सादो वर्तमान काल भूतकाळ सादो वर्तमान सादो भूतकाळ अने सादा भविष्यना आधारे अनेक वाक्य तमे बनावी शको छो मात्र कर्ता क्रिया पद अने कर्म तेमज अन्य शब्दोनी मददथी काळ तो मित्रो आपणे चलावी दीधा छे छठ्ठो वाक्य बनावीए अरेस्ट राजेंद्र अरेस्टेड अ थीव राजेंद्र ये एक चोर ने पकड़ो अथवा तो पुलिसमैन अरेस्टेड अ थीव सोसाइटी मेंबर अरेस्टेड अ थीव करता कोई पण मुको अरेस्टेड शब्द लगाड़ो घणा बधा वाक्यो बने राजू भाई अरेस्टेड अ थीव मेहुल भाई अरेस्टेड अ थीव कोमोनिका बेन अरेस्टेड अ थीव भव्या अरेस्टेड अ थीव दिलू भाई अरेस्टेड अ थीफ मेहुल भाई अरेस्टेड अ ग्रुप ऑफ थीफ चोरो ना टोळा ने पकड्यो घणा बधा वाक्यो मित्रो एक ज शब्द ना आधारे एक ज मात्र क्रियापद जे छे तमने आवडता थई जाय तमे वाक्यो सु अंग्रेजी स्पोकन छे खूब सारी रीते शीखी शको छो त्यार पछी कम भावना बेन comes to school daily भावना बेन शाळाए रोज आवे छे a pupil comes to school daily a principal the principal comes to school daily the owner of the school comes to school daily all the students come to school daily Our staff members come to school daily. અમારો સ્ટાફ ઘણા બધા વાક્યો એક ઉપરથી આવવું આવે છે રાજુભાઈ આવે છે મેહુલભાઈ આવે છે મુકુંદભાઈ આવે છે રવિન્દ્રભાઈ આવે છે ઘણા બધા રાજુભાઈ comes મેહુલભાઈ comes મુકુંદભાઈ comes આવ્યા આવ્યા એવું કેવું હોય તો ધર્મેશ Can to my office. Dharmesh, mari office e ayo. Premji came to my office. Premji mari office e ayo. My cousin came to my office. Mara cousin mari office e aayva. To aava ghana badha vakyo chhe mitro ajhlak par vagarna જે તમે બનાવી શકો છો હવે ગો પરથી બનાવીએ તો ધ સ્ટુડન્ટ્સ ઓલવેઝ ગો ટુ કોલેજ
વિદ્યાર્થીઓ હંમેશા કોલેજ જાય છે. ગો. દસમું વાક્ય, માય ફાધર વિલ ગો, ભવિષ્યમાં બનાવીએ, વિલ ગો ટુ અવર નેટિવ પ્લેસ, મારા પપ્પા અમારા વતને જશે. My mother also will go to our native place. My sister will go to temple. અલગ અલગ સ્થળ સાથે અલગ અલગ ક્રિયાપદને કમ્બાઈન કરી અને વાક્ય તમે ક્રિએટ કરી શકો છો. મિત્રો, આટલા મેં તમને ઉદાહરણ સાથે બોલ્યા સાથે બનાવ્યા છે. તમે કંઈ પણ વાક્યનું સર્જન કરી શકો છો. ધે કટ ટ્રીઝ, વી વિલ not cut trees, અમે ઝાડવા કાપશું નહીં, તેઓ ઝાડવા કાપે છે. તો આવા ઘણા ઘણા બધા વાક્યો છે ફ્રેન્ડ્સ, યુ કેન મેક, તમે બનાવી શકો છો. અહીંયા જે ક્રિયાપદો આપ્યા છે આટલા જ યાદ રાખો, એક વખત ટ્રાય કરો. મને વિશ્વાસ છે તમે સામેથી મને કહેશો કે સર, તમારો આ વિડીયો ખરેખર અમારા માટે ઇન્સ્પાયર્ડ પુરાવર થયો છે, અમને કોન્ફિડન્સ આવી ગયો છે અંગ્રેજીમાં, અને અમે ખૂબ સારી રીતે અંગ્રેજીમાં આગળ હવે વધી રહ્યા છીએ. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ. બેસ્ટ ઓફ લક.